વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ, સાથે પ્રેસ કરો બેલ આઇકન. વડાપ્રધાન મોદી દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનો પ્રારંભ, તો બિહારવાસીઓ સાથે પીએમએ વિડીયો કોન્ફરન્સથી કરી વાતચીત. ચીન વિવાદ મુદ્દે રાહુલ ગાંધીનો પીએમ મોદી પર ટ્વીટ પર કટાક્ષ, કહ્યું પીએમએ કર્યું સરેન્ડર તો અમિત શાહનો પલટવાર. મોરારી બાપુના સમર્થનમાં વીરપુર મહુવાના માર્કેટ યાર્ડ અને બજારો દ્વારા સજ્જડ બંધ, તો ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા અપાશે આવેદનપત્ર. જામનગરમાં જિલ્લા પંચાયતના જુનિયર ક્લાર્ક સહિત 3 દર્દીને કોરોના, તો યાત્રાધામ વીરપુરમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો સામે. વાઘોડિયા જીઆઈડીસીમાં જય એગ્રો કંપનીમાં લાગેલી આગ કાબૂમાં, 10થી વધુ ફાયર ફાઇટરો દ્વારા મહાજહેમતે મેળવાયો કાબૂ. હું કોઈપણ પ્રકારે કોઈનાથી નારાજ નથી, હાઈકમાન્ડથી નારાજગી હોવા મુદ્દે રાજકોટ ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પ્રેસ યોજી કરી સ્પષ્ટતા. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને હું છું ઝંખના દવે. નજર કરીએ મહત્વના સમાચાર પર. સુપ્રસિદ્ધ મોરારી બાપુના સમર્થનમાં મહુવા બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોરારી બાપુના સમર્થનને ધ્યાનમાં રાખીને સમગ્ર મહુવા બંધનું એલાન આપવામાં આવ્યું છે. મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ બંધને સમર્થન આપવામાં આવશે. સમગ્ર મહુવા માર્કેટિંગ યાર્ડમાં હરાજી સહિતના બધા જ કાર્યો બંધ રાખવામાં આવશે, ત્યારે મહુવાના બજારો અને દુકાનો સહિત માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવામાં આવ્યા છે. પબુભા માણેક તલગાજરડા જઈ બાપુની માફી માંગે તેની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે મોરારી બાપુના સમર્થનમાં મહુવા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખાસ મહત્વનું છે કે જે પ્રમાણે ગેરવર્તન કરવામાં આવ્યું હતું મોરારી બાપુ સાથે, તેને ધ્યાનમાં રાખીને જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને લોકો દ્વારા અત્યારે સતત આ જે વસ્તુ બની છે તેને વખોડવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનાની, ત્યારે મહુવાના માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ બંધને સમર્થન આપવામાં આવી રહ્યું છે. મહુવાના માર્કેટિંગ યાર્ડમાં પણ હરાજી સહિતના કાર્યો બંધ રાખવામાં આવશે, સાથે જ બજારો અને દુકાનો સહિત માર્કેટિંગ યાર્ડ પણ બંધ રખાયું છે. ભાવનગરના મહુવામાં સજ્જડ બંધ પાડવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, મહુવાના હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો. દુકાનો પણ સજ્જડ બંધ પાડી રહી છે અને સાથે જ બજારો પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. મોરારી બાપુ સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને અત્યારે લોકો દ્વારા તે આખી સમગ્ર ઘટનાને વખોડવામાં આવી રહી છે અને લોકો દ્વારા અત્યારે સતત રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ કરી રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. તો દ્વારકામાં મોરારી બાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરાયેલા હુમલાના પ્રયાસને લઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને આજે ભાવનગરના મહુવામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે મહુવા ખાતે મોરારી બાપુના સમર્થનમાં બેઠક યોજાઈ હતી, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, મહુવા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો, સાથે જ હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા અને આજે મહુવા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આવેદન પત્ર આપીને આજ રોજ તમામ મહુવાની સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કરેલ, તો આજે પૂજ્ય મોરારી બાપુના સમર્થનમાં માર્કેટ યાર્ડ મહુવા પણ બંધ રાખેલ છે, તેમજ તેમની સાથે તમામ વેપારીઓ, મજૂર ભાઈઓ, મહેતાજી ભાઈઓ તેમજ બોર્ડના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ સમર્થનમાં આજ રોજ સામેલ થયેલ છે. સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ ઉપર દ્વારકામાં જે હુમલાનો પ્રયાસ થયો છે જેને લઈને રાજ્યભરમાં મોરારી બાપુના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત કરીએ ભાવનગર જિલ્લાની, તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ આજે લોકો દ્વારા વેપાર ધંધા બંધ રાખીને મોરારી બાપુનું સમર્થન કર્યું છે. ખાસ જોવા જઈએ તો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ અને ખેડૂતો દ્વારા હરાજી સહિતના જે કામકાજો છે તેને બંધ રાખી મોરારી બાપુને સમર્થન કર્યું છે અને આગામી સમયમાં જે હુમલાને લઈને કાયદાકીય પગલાં ભરવા માંગ કરી છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.
महुआ बाद आगळ वात करीए सुप्रसिद्ध यात्राधाम वीरपुरनी। वीरपुरने पण सज्जड बंद पाडवामां आवी रह्यो छे, त्यारे खास महत्वनुं छे के मुरारी बापूना समर्थनमां वीरपुरमां पण बंदनुं एलान आपवामां आव्युं छे। वीरपुर जलाराम मंदिर द्वारा आ समग्र मामलाने वखोडवामां आव्यो छे, त्यारे वीरपुरमां पण बंदनुं एलान आपवामां आव्युं छे। दृश्य जोई रह्या छो आप, वीरपुरना आ दृश्यो छे जेमां वेपारीओ अने ग्रामजनो द्वारा पण वीरपुर बंद ने समर्थन आपवामां आवी रह्युं छे, जेथी करीने तमाम कामधंधा अने दुकानो पण बंद राखवामां आव्या छे। बजारो अने दुकानो पण संपूर्ण बंद पाडवामां आवी रह्युं छे, त्यारे मोरारी बापूना समर्थनमां वीरपुरमां पण बंद पड़ाई रह्यो छे। आ समग्र मामलो जे बन्यो हतो ते समग्र मामलाने लोको द्वारा वखोडवामां आवी रह्यो छे, त्यारे वीरपुरमां पण बंदनुं एलान आपवामां आव्युं छे। दृश्यो जोई रह्या छो आप, दुकानोमां सज्जड बंद पाडवामां आव्युं छे अने साथे ज आवेदन पत्रमां एक मांगणी पण करवामां आवी छे अने ते मांगणी मुरारी बापू पासे आवीने माफी मांगवामां आवे। પબુભા માણેક દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવી છે, જે પ્રયાસ કરવામાં આવ્યો હતો હુમલાનો, તેના માટે થઈને તેઓ સુપ્રસિદ્ધ કથાકાર મુરારી બાપુ પાસે આવીને માફી માંગે તેની માંગણી પણ કરાઈ છે। આગળ વાત કરીએ સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, ત્યારે નજર કરીએ તેના પર મુરારી બાપુના સમર્થનમાં સુરતમાં પણ આવેદન પત્રને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સતત જે રીતે આ આખી વાતમાં સૌથી વધુ પબુભા માણેક જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી લોકો દ્વારા વિરોધ જ્યારે કરવામાં આવી રહ્યો છે, ત્યારે કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવશે અને આવેદન પત્રમાં માંગણી કરવામાં આવી છે કે પબુભા માણેક દ્વારા માફી માંગવામાં આવે। પબુભા માણેક માફી માંગે તે સૌથી મોટી માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવશે, ત્યારે ખાસ મહત્વનું છે કે આ દ્રશ્યોમાં જોઈ રહ્યો છો લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે, ત્યારે કલેક્ટરને પણ આવેદન પત્ર આપવામાં આવશે। અને ખાસ જે પ્રમાણે લોકોનો સમૂહ અહીંયા એકત્ર થયો છે, લોકોની લાગણી દુભાઈ છે, ત્યારે સાધુ સમાજના આગેવાનો પણ કલેક્ટરને આવેદન પત્ર આપશે, ત્યારે પબુભા માણેક માફી માંગે તેવી સૌથી મોટી તેમની આ માંગણી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે। સુરતના કલેક્ટર ઓફિસની બહાર આ લોકો ધરણા કરી રહ્યા છે। સવાલ છે, મુરારી બાપુનું જે અપમાન કરવામાં આવ્યું છે, પબુભા માણેક દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તેનો વિરોધ કરવા માટે અહીં સાધુ સમાજના જે આગેવાનો છે તેઓ ઉપસ્થિત થયા છે અને સાથે સાથે તેઓ માંગણી કરી રહ્યા છે। કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે અને માંગણી પણ કરવામાં આવી રહી છે કે જે પબુભા માણેક છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે। શું માંગણી છે, કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે, આગેવાનો સાથે જ વાત કરીશું। આપ જણાવો કે શા માટે અહીં ઉપસ્થિત થયા છે અને કઈ કઈ માંગણીઓ છે આપની? અમારી માંગણી એવી છે કે બાપુ તો અમારા મોરારી બાપુ છે, એ તો કોઈ પણ સંજોગની અંદર કોઈ એમ જ કહે કે ભાઈ કોઈ બોલી ગયો હોય તો એને માફ કરજો, પણ આ એક ફેરું આવું પણ બનેલું બીજી એક સંપ્રદાયની અંદર જેનું હું નામ નથી લેવા માંગતો, અને પછી આ એક રાજપૂત સમાજ એમ કહે છે, ભાઈ રાજપૂત સમાજ છે, મારા મગજ પ્રમાણે મને બહુ ખ્યાલ નથી માણેક છે માં આવે, પણ રાજપૂત સમાજ છે અને રાજપૂત સમાજ જો આ વસ્તુ કરે તો ક્ષત્રિય સમાન કહેવાય છે અને સાધુની તો હંમેશા સહાય કરવી જોઈએ। સાધુ રાજપૂત કાઠી દરબાર આહીર પંસોળી સમાજ જે કાંઈ સમાજ છે, બરવાડ સમાજ છે, કોઈ પણ સમાજ છે, પણ સાધુની સહાય કરવી જોઈએ, અને બદલે આ શબ્દ જો કે બાપુની કદાચ ભૂલ હોય કે ન હોય મને તો એમાં રામાયણમાં બહુ જ આજે નથી ખબર પડતી, પણ જે બાપુ બોલ્યા છે એના વિષય લોકો દ્વારકા માફી માંગે છે। પબુભા માણેક માફી માંગે માંગણી છે, શું કહેશો આપ? આવેદન પત્ર જે છે એ આવેદન પત્ર કલેક્ટરને આપવામાં આવશે અને એક પ્રકારે માંગણી કરવામાં આવશે કે સખતમાં સખત કાર્યવાહી થાય, શું જણાવશો? પબુભા માણેક સામે કઈ કાર્યવાહીની માંગણી છે આપ? અમારી એક જ માંગણી છે, અમે વૈષ્ણવ સાધુ સંપ્રદાય સમાજ શાંતિપ્રિય સમાજ છીએ, અમારે કોઈ એવી અપેક્ષા નથી કે અમે લડાકુ કે એવા મિજાજના કોઈ વ્યક્તિઓ નથી, પૂજ્ય બાપુના સમાજના માણસો છીએ અને અમે એ જ માંગણી કરવા આવ્યા છીએ કલેક્ટરશ્રીને વિનંતી કરવા આવ્યા
કે પૂજ્ય બાપુ ઉપર જે હુમલો થયો છે એ સર્વ સનાતન ધર્મ ઉપર હુમલો થયો છે અને એ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે પ્રભુભાને સદબુદ્ધિ આપે કે પૂજ્ય બાપુની અને સનાતન ધર્મની માફી માગે. તો અમે સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત અને દસનામ ગૌસ્વામી સાધુ સમાજ અને રામાનંદ સાધુ સમાજ અમે અને બધા સાધુ સમાજો અમારી એવી માગણી છે કે અમારે કોઈની સાથે વેરભાવ નથી, પણ એ માફી માગે અને આવી રીતે કૃત્ય ન કરે. અને સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે આના ઉપર જે કાનૂની કાર્યવાહી થતી હોય તે કરે એવી અમારી લાગણી છે. ચોક્કસ પ્રભુભા માણેક સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે, કારણ કે મોરારી બાપુ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એમ મોરારી બાપુનું જે અપમાન થયું છે આ અપમાનના સામે સરકાર પણ નક્કર કાર્યવાહી કરે, જો ગુનો દાખલ થતો હોય તો ગુનો દાખલ કરે, આ પ્રકારની માગણી કરીને આજે સાધુ સમાજના આગેવાનો છે તેઓ સુરત જિલ્લા કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. કલેક્ટર ઓફિસની બહાર તેમણે રામધૂન પણ બોલાવી હતી અને સાથે સાથે આ એક જ માગણી કરી રહ્યા છે કે સાધુ સમાજનું અપમાન, એક સાધુ સંતનું અપમાન કરવામાં આવ્યું છે અને તેની સામે અપમાન કરનારા સામે યોગ્ય કાર્યવાહી થાય એ જ માગણી તેઓ કરી રહ્યા છે. તો સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાધુ સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમાં માગણી કરવામાં આવી પ્રભુભા માણેક મુરારી બાપુ પાસે માફી માંગે, તે જ સૌથી મોટી તેમની માંગણી છે અત્યારે. ત્યારે મુરારી બાપુના આવેદનપત્ર જ્યારે આપવામાં આવ્યું છે, ખાસ મહત્વનું છે કે કલેક્ટરને આ આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમાં માંગણી કરાઈ છે કે પ્રભુભા માફી માંગે. સાધુ સમાજના આગેવાનો અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. દ્રશ્ય જોઈ રહ્યા છો આપ, રામધૂન સાથે તેઓ વિરોધ પણ દર્શાવી રહ્યા છે અને સાથે જ જે આવેદનપત્ર આપ્યું છે તેમાં માંગણી પણ કરવામાં આવી છે. અને મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે આ સમગ્ર બાબત બની ગઈ છે, ફરી વખત આવી કોઈ પણ વાત ન બને અને જે રીતે કોઈ સાધુનું અપમાન ન કરવું જોઈએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, જેથી કરીને આગામી દિવસોમાં ફરીવાર આવી કોઈ બાબત ન સર્જાય તેના માટે થઈને અત્યારે આ આખો સાધુ લોકોનો સમાજ સામે આવ્યો છે અને અત્યારે આવેદનપત્ર સરકારને આપવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે જરૂરી હોય તે કાયદાકીય પગલાં પણ લેવા પડે તો તેઓ લે, પરંતુ કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુભા આવીને મુરારી બાપુ પાસે માફી માંગે તે તેમની સર્વોચ્ચ માંગણી છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે, લાગણી લોકોની દુભાઈ છે, પરંતુ હાલ અત્યારે રામધૂન સાથે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે. તો ભાવનગરનું મહુવા પણ સજ્જડ બંધ પાડવામાં આવી રહ્યું છે, જે પ્રમાણે મુરારી બાપુના સમર્થનમાં મહુવામાં પણ સજ્જડ બંધ પાડવામાં આવી રહ્યું છે, બંધનું એલાન આપવામાં આવી દેવું છે. ત્યારે મુરારી બાપુના સમર્થનમાં મહુવા બંધનું એલાન આપવામાં આવ્યું છે, સાથે જ યાર્ડમાં પણ બધી જ દુકાનો અને બજારો પણ બંધ રહેશે, કોઈ પણ પ્રકારનું કાર્ય ત્યાં પણ કરવામાં નહીં આવે. ત્યારે લોકો દ્વારા પણ આ સમર્થન આપવામાં આવી રહ્યું છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા સોનલ જોડાયા છે આપણી સાથે. સોનલ, જણાવશો મુરારી બાપુના સમર્થનમાં સમગ્ર મહુવામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે, શું છે સ્થિતિ અત્યારે મહુવાની? જંખના, મહુવાએ તો મોરારી બાપુની ઉપર જે વર્તન થયું છે તેના વિરોધમાં સજ્જડ બંધ પાડ્યો જ છે, તલગાજરડાએ પણ બંધ પાડ્યો છે. અત્યારે અમે મોરારી બાપુના નિવાસસ્થાન ખાતે છીએ, બાપુ તેમના ભક્તો સાથે બેઠેલા છે અને સાથે સાથે જ સાધુ સમાજ જે છે તે પણ આજે અહીંયા બાપુની સાથે છે અને એવા જ કેટલાક સાધુ સમાજમાંથી જે અગ્રણીઓ છે તેની સાથે આપણે વાત કરીશું કે જેમણે સખત વિરોધ નોંધાવ્યો છે બાપુ સાથે જે આ વર્તન થયું છે, જે ટિપ્પણીઓ થઈ છે તેમના માટે. ક્યાંથી આવું છું? દ્વારકાધીશના ચરણમાં ગયા અને ત્યાંના એમએલએ દ્વારા જે કૃત્ય થયું બાપુ ઉપર હુમલો કરવાની કોશિશ કરી, એ કોશિશને સાધુ સંતો સતત અને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ બાપુનું અપમાન કરતા સનાતન ધર્મનું અપમાન છે. આ જે લોકો અપમાન કરવા માટે દોડ્યા હતા એ એમ કહે છે કે અમે કૃષ્ણના વંશજો, તમે કૃષ્ણના વંશજો છો જ નહીં, જો કૃષ્ણના વંશ હોત તો સાધુ ઉપર પ્રહાર કરવા દોડ્યા જ ન હોત.
અત્યારે જે રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે સાધુ સમાજ તરફથી, કેવી રણનીતિ છે, કયા પ્રકારે વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે? વિરોધ પ્રદર્શિત કરવામાં અત્યારે બાપુએ ચોખ્ખું કીધું, બધા હરિનામ સ્મરણ કરો અને બધા એના બધાને સદબુદ્ધિ મળે. બાપુ તો ક્ષમાના દેવતા સ્વરૂપ પૂજ્ય બાપુ છે, એટલે બધા કોઈ પણ પ્રકારનો વિરોધ કરવાનો છે નહીં. ખાલી મુખ્યમંત્રીશ્રી અને પીએમને, વડાપ્રધાનશ્રીને ખાલી આવેદન પત્ર આપવાનું છે કે રાષ્ટ્રના સનાતન ધર્મના સંતોની આવી મુશ્કેલીમાં છે ત્યારે તમે કંઈક નવું કંઈક કરો. વધુ એક સંત સાથે આપણે વાત કરીશું. ક્યાંથી આવો છો? કયા પ્રકારનો વિરોધ છે, જે પ્રકારે વર્તન કરવામાં આવ્યું છે? ધર્મ અને રાજકારણ કદાચ ભેગા થઈ ગયા છે. જે રીતે પબુભાઈ હુમલો કર્યો બાપુ ઉપર, બાપુનું એક અલગ સ્થાન છે લોકોના હૃદયમાં, અને જે આ ઘટના ઘટી છે, શું કહેશો? આ ઘટનાને બહુ દુઃખદ ઘટના ગણાવી શકાય. હું તો એ કહેવા માંગુ છું કે કૃષ્ણ જયારે આ ધરતી ઉપરથી વિદાય લીધા અને એ સમયે જે દુઃખ હતું એ દુઃખ આજે ફરીને પાછું 5,500 વર્ષ પછી છે. આમાં રાજકીય જગત કેમ કંઈ બોલતું નથી એ ખબર નથી, કારણ કે બાપુની કથા હોય ત્યારે બધા આશીર્વાદ લેવા જરૂર આવે છે, દીપ પ્રાગટ્ય જરૂર કરવા આવે છે. પણ આજે 3 દિવસ થયા પણ કોઈ વ્યક્તિ હજુ સુધી વિજય રૂપાણીજીએ ટ્વીટ કર્યું છે ખાલી, ન તો કોઈ પ્રતિભા આપી છે કે ન તો મીડિયા સમક્ષ આવવાનો કોઈ પ્રયત્ન કર્યો છે. એ લોકોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે કમસે કમ તમારી એક રાજકીયની જે સભાનતા છે, વિવેક છે, એ તો એક સાધુ પ્રતિ વ્યક્ત કરો, બસ એટલી જ અમારી માંગણી છે. રાજકારણીઓ આશીર્વાદ માટે બાપુને યાદ કરે છે, પણ આ વખતે બાપુને યાદ નથી કર્યા. કઈ રીતે તમે ઈચ્છો છો, જુઓ છો આ સમગ્ર ઘટનાને, જે રીતે બાપુ સાથે વર્તન થયું, જે રીતે એમના પર હુમલાની આખી વાત આવી, હવે જ્યારે માફી પણ બાપુએ માંગી લીધી હતી તેમ છતાં આ સમગ્ર ઘટના બની. રાજકારણ અને ધર્મ તો એક થઈ જ ચૂક્યા છે, પણ અત્યારે જે આ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, કઈ રીતે આ સમગ્ર ઘટનાને આગળ ઉપર લઈ જવાશે? બાપુ સાધુચરિત વ્યક્તિ છે અને રાજકીય જગતમાં જેટલા સાધુચરિત વ્યક્તિઓ છે અને બાપુએ કાયમ સન્માન આપ્યું છે. જે વાતને રાજકીય વ્યાસપીઠ ઉપરથી રાજકીય જગતની હોય તો બાપુએ જરા પણ ક્ષોભ વગર બિરદાવ્યા છે. તમે પછી પીએમ હોય, સીએમ હોય કે ગમે વાત હોય, પણ બાપુએ વ્યાસપીઠ ઉપરથી સત્કર્મ કર્યું એટલે એને બિરદાવ્યા જ હોય. તો એ જે જે વ્યક્તિઓને બિરદાવ્યા છે એ આજે કેમ નથી, બસ એ જ. એટલે રાજકીય જગતમાં જે લોકોની દ્રષ્ટિએ રાજકીય જગત છે એ સ્પષ્ટ થઈ રહ્યું છે. જે લોકોને જે રાજકીયની વ્યાખ્યા લોકો જે કરે છે એ આજે લાગે છે કે હવે ધીરે ધીરે સ્પષ્ટ થતી જાય છે. રાજકારણીઓ સ્વાર્થી છે એવું કહેવા માંગો છો? એવું નહીં કહે, કારણ કે બધા નથી હોતા, સાધુ પુરુષો પણ છે, પણ કોઈ કારણો હશે, જે કારણો હોય, પણ હવે થોડીક હિંમત, કારણ કે હવે અહીંયા રાજકીય ધર્મ જગત બધું ભૂલી અને કેવળ સનાતન, કારણ કે અત્યારે જે માહોલ રાજકીય જગતમાં ચાલી રહ્યો છે એ હિન્દુત્વ સનાતનનો એક માહોલ ચાલી રહ્યો છે. તો એને લઈને તો તમે ચાલો, તમે તમે બીજી વસ્તુ તો ભૂલી જાઓ, પણ એક સનાતની છો, એક હિન્દુ છો, તમે એક રાષ્ટ્રવાદીને લઈને તો થોડુંક બોલો કંઈક જરા. રાષ્ટ્રવાદના એજન્ડા સાથે જ અત્યારે રાજકારણ ચાલી રહ્યું છે. જે સત્તાધારી પક્ષ છે તે એક હિન્દુત્વના એજન્ડાથી જ આગળ વધી રહ્યો છે, અને આવા સંજોગોમાં એ સત્તાધારી પક્ષમાંથી કોઈએ બાપુનો સંપર્ક કર્યો હોય એવું આપને ધ્યાનમાં ખરું? કદાચ બાપુનો કર્યો હશે અને કર્યો પણ હોવો જોઈએ, પણ એ બહાર નથી આવ્યું. કારણ કે બાપુ એક એવી મૂર્તિ છે. આજે પણ અમે હમણાં બેઠા હતા તો બાપુએ કીધું કે હું રામાયણને લઈને, રામાયણનો બંધો છું, બાપાના બાપુનો શબ્દ છે કે હું રામાયણને લઈને ચાલુ. અને બોલે ત્યારે હમણાં મારી આંખમાં આંસુ થાય, બોલતા હતા ત્યારે પણ એ જેમ બોલતા ને મને તો એમ લાગે કે આ કરુણા અવતાર બોલે છે. કારુણ્ય રૂપમ કરુણા અવતાર, જે રામનો કરુણા અવતાર છે એ કલયુગમાં હું અતિશયોક્તિ નથી, પણ અમને તો બાપુમાં દેખાય છે કે રામ પછી કરુણા અવતાર અમને આ અમારો બાપ દેખાય છે. એટલે જે બાપુ સાથે જે પણ ઘટના થઈ છે એટલે બહુ ખરાબ છે. તમે જોયું કે લાગણીશીલ થઈ ગયા છે સંત, પણ સૌથી મહત્વની વાત કે આ રાજકારણીઓને હવે તમે શું કહેવા માંગો છો, શું સંદેશ આપવા માંગો છો? તમે લોકો જે કંઈ પગલાં લેવાના હોય લઈને, બસ તેમણે માગણી કરી છે કે પબુભા સામે આ સમગ્ર ઘટનામાં જે પગલાં લેવાના હોય તે લેવામાં આવે, કેમ કે રાજકારણીઓ આશીર્વાદ લેવા માટે બાપુને મળવા આવે છે, પણ આટલી મોટી ઘટના થઈ, બાપુ પર હુમલાની ઘટના બની, પણ હજુ સુધી કોઈએ આ સંદર્ભે બાપુની સમક્ષ ખેદ વ્યક્ત કર્યો નથી. વધુ એક મહિલા આપણી સાથે છે, ક્યાંથી આવ્યા છો? વિસાવણ બાપુની જગ્યા. એક મહિલા તરીકે તમે આ સમગ્ર ઘટનાને કઈ રીતે જોવો છો? મહિલાઓની એક અનેરી આસ્થા જોડાયેલી છે બાપુ સાથે, રામાયણના માધ્યમથી પણ, અને એક વ્યક્તિગત રીતે લાગણી પણ એક સંત તરીકેની. કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાને? મારું એવું માનવું છે કે આ સનાતન ધર્મનું અપમાન છે. સૌ સાથે મળીને આપણે બાપુના કહેવા મુજબ શાંતિ જાળવીએ, અને આ આપના મીડિયમ દ્વારા એટલું જ કહેવા માંગીશ કે અફવાઓથી દૂર રહે,
गमे ते कोई प्रचार करे व्हाट्सएप में मूके के मानी ने अपने एनु रिएक्शन आपी ए व्याजबी नथी। अने हूँ तो नानपणथी बापूनी कथा अने साथे जोड़ाया छे, मारे पाळियादने ने तलगाजड़ा ने पेढ़ीओथी संबंध छे, एटले जे बापूने नथी ओळखता एने बापू विशे बोलवानो अधिकार नथी। अने वधारे तो बापूने हजु परिचयमां होय ए लोकोने तो ख्याल ज छे के बापू माफी मांगवा अने माफी आपवामां माने छे, एटले એટલું જ કહીશ કે બધા શાંતિ જાળવે। આજે જે રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, તલગાજરડા બંધ છે, મહુવા પણ બંધ છે, સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે, મહિલાઓનો એક બહુ મોટો વર્ગ બાપુમાં આસ્થા ધરાવે છે, જ્યારે પણ રામકથા હોય છે બહોળી સંખ્યામાં મહિલાઓ હોય છે સાંભળવા માટે, મહિલાઓ આ સમગ્ર વિરોધની જે પ્રક્રિયા છે તેમાં કઈ રીતે ભાગ લઈ શકે, શું માનો છો? અફવાઓથી દૂર રહીને અને બાપુમાં આસ્થા છે એ તો વ્યક્ત કરી એ બધાનો સ્વભાવ મુજબ બધાને પ્રતિક્રિયા આપી શકે, અને મારું એવું માનવું છે કે અફવાઓથી દૂર રહે એ જ વધારે અત્યારે જરૂરી છે। વિરોધ પ્રદર્શનની જે વાત છે અથવા તો રજવાતની જે વાત છે તે સંદર્ભે શું કહેશો તમે? બધાને વિરોધ કરવા તો જે બાપુ માટે બધું કરી છૂટવા બધા તૈયાર છે, પણ બાપુના આજ્ઞા મુજબ અત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સીએમને અને પીએમને નિવેદન પત્ર આપવું। તો આ હતા સાધુ સમાજના જે અગ્રણીઓ છે તેમનું કહેવું છે કે જે રીતે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, રાજકારણીઓ તો સામે આવ્યા જ નથી પણ જે ભક્તો છે તેમાં એક ઉગ્ર લાગણી છે, સાધુ સંતો છે તેમાં પણ એક ઉગ્ર લાગણી છે કે પબુભા માણેક કે જેમણે આ રીતે હુમલો કર્યો છે તેની સામે ચોક્કસ જે સરકાર છે અથવા તો જે પક્ષ છે તે આકરા પગલાં લે તેવી માગણી તેમના તરફથી કરવામાં આવી છે। પણ જે આ સમગ્ર ઘટના છે તેના સંદર્ભે વિરોધ પ્રદર્શન ન કરવું અથવા તો કોઈ પણ રીતે હિંસક ન બનવું તેવી એક ખાસ આજ્ઞા મોરારી બાપુ તરફથી આપવામાં આવી છે, અને તેના ભાગરૂપે સંત સમાજ પણ સાધુ સમાજ પણ એવું ઈચ્છી રહ્યો છે, ચોક્કસપણે તેમના દિલમાં વિરોધની આગ છે, ગુસ્સાનો આક્રોશની એક આગ છે, પણ તેઓ ઈચ્છે છે બાપુની આજ્ઞાના કારણે સૌ શાંત થઈને બેઠા છે। ત્યારે હવે તેમની માગણી એવી છે કે જે ઘટનામાં જે આરોપી છે જે સામે આવ્યા છે જેને જેને આ ઘટનામાં મુખ્ય ભૂમિકા છે એવી વ્યક્તિ સામે આકરા પગલાં લેવામાં આવે એવું લાગણીવશ થઈને પણ તમામ જે સાધુ સમાજ છે તેમણે હાલ માગણી કરી છે। જી જી, આભાર સોનલ સમગ્ર માહિતી બદલ। તો મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ જે પ્રમાણે મહુવા પહોંચી છે અને મોરારી બાપુના આશ્રમ ખાતે ત્યાં જે લોકો હતા તેમના સાથે પણ વાતચીત થઈ હતી, સાધુ સમાજના અગ્રણીઓ સાથે ચર્ચાઓ થઈ, ત્યારે મોરારી બાપુના સમર્થનમાં જ્યારે મહુવા બંધનું એલાન આપ્યું છે, શું લાગણી છે સાધુ સમાજના અગ્રણીઓની તેની પણ વાતચીત કરવામાં આવી। તો મહુવા બાદ આગળ વાત કરીએ જામનગરની, જામનગરથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, મોરારી બાપુ પર થયેલા હુમલાને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોરારી બાપુ પર હુમલાના પ્રયાસને મામલે જામનગર આહિર સમાજ દ્વારા પણ આવેદન આપવામાં આવ્યું છે। ખાસ મહત્વનું છે કે પબુભા સામે જામનગરના આહિર સમાજમાં પણ અત્યારે રોષ પ્રવર્તી રહ્યો છે, ત્યારે બપોર બાદ ખંભાળિયામાં પણ આહિર સમાજની બેઠક યોજાશે અને આ બેઠક બાદ પબુભા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે। જે પ્રમાણે મોરારી બાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મામલો હવે વધુ બિચક્યો છે, ત્યારે જામનગર આહિર સમાજ દ્વારા પણ આવેદન આપવામાં આવ્યું છે અને પબુભા સામે જામનગર આહિર સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે, એક લાગણી જે તે લોકોમાં અત્યારે પ્રવર્તી રહી છે, તો બપોર બાદ તેમની સામે ફરિયાદ પણ નોંધાવાય તેવી શક્યતાઓને જોવામાં આવી રહી છે। ખાસ મહત્વનું છે કે આવેદનમાં એક જ માંગ ઉઠી રહી છે, પબુભા દ્વારા મોરારી બાપુને માફી માંગે તે સૌથી મોટી માંગ સાથે આવેદન આપવામાં આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા સલમાન જોડાયા છે આપણી સાથે। સલમાન, જણાવશો મોરારી બાપુના સમર્થનમાં ઠેર ઠેર બંધ તો કરવામાં આવી રહ્યા છે, સાથે જામનગરમાં પણ અત્યારે આવેદન આપવામાં આવ્યું, કઈ ખાસ માંગણી છે આ આવેદનમાં? તો ગત ગુરુવારના રોજ જે મોરારી બાપુ છે તે દ્વારકા દર્શનાર્થે અને એક વિવાદનો અંત લાવવા ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવતા જે નવો વિવાદ છે તે શરૂ થયો છે, અને ખાસ કરીને વાત કરવામાં આવે તો મોરારી બાપુના સમર્થનમાં
હાલ દેશભરમાં અને રાજ્યભરમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો બંધનું એલાન અને વિરોધ પ્રદર્શન છે તે થવા લાગ્યા છે. ત્યારે જામનગરમાં પણ જામનગર આહિર સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેઓની માંગ છે કે પબુભા માણેક છે તે મોરારી બાપુની માફી માંગે, નહીં તો આહિર સમાજ છે તે મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરવામાં આવશે અને સાથોસાથ જરૂર પડીએ પોલીસ ફરિયાદ પણ પબુભા માણેક પર કરવામાં આવશે. જી જી સલમાન, ખાસ કરીને વાત કરીએ તો રોષ પ્રવર્તી રહ્યો છે અત્યારે, જે પ્રમાણે લોકોમાં જે દ્રશ્યો સર્જાયા હતા, હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે પબુભા સામે અત્યારે લોકોમાં એક રોષની લાગણી પણ છે, ત્યારે જામનગરમાં જયારે આવેદન આપવામાં આવી રહ્યું છે, બેઠક દરમિયાન શું ખાસ ચર્ચાઓ થઈ શકે? બિલકુલ જંખના, જે રીતે વાત કરવામાં આવે તો હાલ જે મોરારી બાપુ હુમલાનો પ્રયાસને લઈને જામનગર સહિત જે રાજ્યભરમાં રોષ પ્રવર્તી રહ્યો છે, ખાસ કરીને જયારે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને જે જામનગર આહિર સમાજ છે તેઓમાં પણ આગ બબૂલા થયા છે અને ખાસ કરીને તેઓ દ્વારા મિટિંગ યોજાઈ હતી, ચર્ચા વિચારણા કરી હતી અને તેઓ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે જે પબુભા માણેક દ્વારા ત્યાં એકાએક જે ધસી આવી અને મોરારી બાપુ પર જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અભદ્ર ભાષાનો પણ વર્તન કરવામાં આવ્યો છે અને આ અશોભનીય વર્તન છે તેને કારણે જ ક્યાંક ને ક્યાંક તેઓને પણ ઠેસ પહોંચી છે, કારણ કે તેઓ આહિર સમાજનો અંત લાવવા અને એક વિવાદનો અંત લાવવા ત્યાં પહોંચ્યા હતા અને ખાસ કરીને જે આહિર સમાજ છે તેમને બદનામ કરવાનો પણ પબુભા માણેકનો ઈરાદો હોય તેવો પણ તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલે કે ખાસ કરીને આહિર સમાજ છે તે હવે પબુભા માણેક સામે જે રીતે આવેદન પત્ર છે તે જિલ્લા કલેક્ટરને પહોંચાડ્યું છે અને ત્યાંથી મુખ્યમંત્રી સુધી રજૂઆત છે તે પહોંચાડવામાં આવશે. આ બાદ જે બપોર બાદ જે ખંભાળિયા છે ત્યાં પણ આહિર સમાજની મિટિંગ યોજવામાં આવશે અને મિટિંગ બાદ પોલીસ ફરિયાદ હાથ ધરવાની તજવીજ છે તે પણ યોજાશે. જી જી, આભાર સલમાન સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરીને મોરારી બાપુના સમર્થનમાં આવેદન આપવામાં આવી રહ્યું છે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો કોરોનાની ચપેટમાં દિવસે ને દિવસે લોકો આવી રહ્યા છે ત્યારે ભાવનગરમાં સતત પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એક સાથે 5 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે અને સતત પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે એક સાથે 5 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સરટી હોસ્પિટલમાં પુરુષ તબીબને પણ કોરોના પોઝિટિવ આવ્યો. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાયા છે. અલ્પેશ, જણાવશો કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, એક સાથે 5 પોઝિટિવ કેસ ભાવનગરમાં, હાલ શું સ્થિતિ છે અને સારવાર દરમિયાન શું અત્યારે હાલની પરિસ્થિતિ? જે જમતા ચોક્કસથી જણાવી દઉં, ભાવનગરમાં વધુ આજે કોરોનાના એક સાથે 5 કેસ નોંધાયા છે, જેમાં ખાસ કરીને ચિંતા જેવી બાબત કહી શકાય કે સરટી હોસ્પિટલના એક પુરુષ તબીબ અને એક મહિલા નર્સ છે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ જોવા જઈએ તો જિલ્લાના તાલુકા મથકો જેવા કે મહુવા અને પાલીતાણા, જ્યાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે, જ્યાં પણ એક 50 વર્ષીય મહિલા અને 22 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખાસ જોવા જઈએ તો ભાવનગરમાં જે કોરોનાના કેસ છે તે દિન પ્રતિદિન જે રીતે વધતા જાય છે તેને લઈને તંત્ર પણ ચિંતામાં મુકાયું છે અને હાલ ભાવનગરમાં જે કોરોના પોઝિટિવ આંક છે એ 119 ઉપર પહોંચ્યો છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક 200ની નજીક જે ભાવનગરનો આંકડો પહોંચવાયો છે, ત્યારે લોકોએ સમજવાની જરૂર છે, ક્યાંક ને ક્યાંક અવેરનેસ રાખવાની જરૂર છે. જી સમગ્ર માહિતી બદલ. તો 50 વર્ષીય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને સતત એક સાથે 5 જેટલા પોઝિટિવ કેસ ભાવનગરમાં. તો ભાવનગર બાદ આગળ વાત કરીએ જામનગરની. સતત કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો, જામનગરમાં પણ વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. સતત વ્યાપ વધી રહ્યો છે કોરોનાનો, ત્યારે જામનગરમાં આજે કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે જિલ્લા પંચાયતના જુનિયર ક્લાર્કનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે જિલ્લા પંચાયત કચેરીને રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે તેને બંધ કરી દેવામાં આવી છે. ડબાસંગ ગામના 55 વર્ષીય પુરુષનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યારે મહાપ્રભુજી બેઠક વિસ્તારના 40 વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, ત્યારે જામનગરમાં આ સાથે જ કુલ 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તેની પર નજર કરીએ. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરત ખાતે પહોંચ્યા છે, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે સતત જે રીતે કોરોનાનો ભરડો અત્યારે વધી રહ્યો છે, આરોગ્ય અગ્ર સચિવ સુરત ખાતે પહોંચ્યા છે. જિલ્લા કલેક્ટર અને પાલિકા કમિશનર સાથે મિટિંગોનો દોર શરૂ થઈ જશે, ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ મિટિંગમાં હાજર રહ્યા છે, ત્યારે સુરતમાં કોરોનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી
जे प्रमाणे आंकड़ा में वधारो थई रह्यो छे, सूरत में कुल 3500 सतत आंकड़ा में वधारो थई रह्यो छे। आरोग्य अग्र सचिव जयंति रवि समग्र आ जे बाबतो छे तेनी समीक्षा करवा माटे अत्यारे हाल सूरत खाते पहोंच्या छे अने जिला कलेक्टर अने पालिका कमिश्नर साथे मीटिंगोनो धमधमाट शुरू कर्यो छे। सूरत मनपाना आरोग्य विभागना अधिकारीओ पण आ मीटिंग में हाजर रह्या छे अने सतत शू कामगीरी हाथ धरवामां आवी रही छे सूरत में तेने लईने ચર્ચાઓ કરવામાં આવી રહી છે। અથવા હાઇડ્રોક્સી ક્લોરોક્વિન પર હેલ્થ વર્કર્સ અને બીજા લોકો જે કોન્ટેક્ટમાં આવ્યા તે વાપરવા માટેનું પણ પ્રોટોકોલ આઈસીએમઆરના છે, એ મુજબ પણ કામગીરી થઈ રહી છે। આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ હાલ સુરત ખાતે પહોંચ્યા છે અને સુરતના જે પોઝિટિવ કેસની સંખ્યામાં જે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે, કેવી રીતે તેને નિયંત્રણમાં લઈ શકાય અને સાથે જ શું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દર્દીઓને સારવાર આપવા માટે, તે બધી જ બાબતો પર અત્યારે ચર્ચા હાથ ધરવામાં આવી રહી છે, જેના માટે મીટિંગોની શરૂઆત થઈ ગઈ છે। જિલ્લા કલેક્ટર અને પાલિકા કમિશનર સાથે મીટિંગનો ધમધમાટ શરૂ થયો। આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ, વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।